અધ્યાય 11માં મેઘાવતીને વરદાન પ્રાપ્ત. અધિક માસની કથા રે, સાંભળજો નડનાર મારા વાલા, વ્રત નિયમને આચરી રે, ઉતરજો બહુ પાર મારા વાલા. નારદજી ભક્તિભાવે બોલ્યા, ભગવાન, મેઘાવતી પંચદેવની પૂજા કરતી હતી. પોતાની એ તીવ્ર ભક્તિને પ્રતાપે ક્રોધમૂર્તિ દુર્વાસા સમક્ષ પણ પોતાની વિચારધારા સ્પષ્ટતાપૂર્વક વ્યક્ત કરી દીધી. પછી એ કુમારીનું શું થયું એ જાણવાની ખૂબ ઈચ્છા છે. નારદજી, નારાયણ પ્રસન્નચિત્તે બોલ્યા, મેઘાવતીને પિતા તરફથી જ પંચદેવના પૂજનના સંસ્કાર મળ્યા હતા. બાલ્યાવસ્થાથી જ પડેલા સંસ્કારની છાપ અંતરના આરસ પર શિલાલેખ માફક કોતરાઈ જાય છે. દુર્વાસા એવા અમંગળ ભાવીની આગાહી કરીને ગયા હતા, પણ મેઘાવતી અન્ય સ્ત્રીઓની માફક જરાય ડરી નહીં. વિપત્તિઓની પરંપરાને એના મનોબળને મજબૂત કરી દીધું. અબળા છતાં પ્રબળા બની રે, તપ કરે છે કઠોર મારા વાલા, આરાધના સદા શિવની રે, મેઘાવી કરતી ઘોર મારા વાલા. કુમારી મેઘાવતીએ પંચદેવ પૈકી ભગવાન ભોળાનાથ પર પસંદગી ઉતારી, તે જલ્દી રીજે એવા છે. પૂજામાં કંઈક ખામી રહી જાય તો પણ નારાજ ન થાય. દુર્વાસાની વિદાયના બીજા દિવસથી જ મેઘાવતીએ શિવજીની કઠોર આરાધનાનો આરંભ કરી દીધો. શિયાળે કંઠ પાણી મહી રે, ઉનાળે પંચાંગની તાપ મારા વાલા, ચોમાસે ખુલ્લા શરીરથી રે, કીધું છે તપ અમાપ મારા વાલા. ધોમ ધકતા તાપમાં પાંચ જાતના અગ્નિ પ્રજવાળી વચ્ચોવચ્ચ મેઘાવતી બેસતી, શિયાળાની કડકડતી ઠંડીમાં ગળું ડૂબી જાય એટલા ઊંડા શીતળ જળમાં સવારો સવાર સુધી ઊભી રહેતી. સ્તુતિ કરે છે આર્ત સ્વરે રે, તમે છો ભોળાનાથ મારા વાલા, અનેકના દુઃખને હર્યા રે, કાને ધરો મુજ વાત મારા વાલા. મેઘાવતીની એક ધારી આકરી આરાધનાથી ભગવાન ભોળાનાથ પ્રસન્ન થયા. અંતે શંકર પ્રસન્ન થયા રે, આપ્યા પ્રગટ દર્શન મારા વાલા, માઘ વરદાન મેઘાવતી રે, આપું છું માઘ વચન મારા વાલા. ભગવાન ભોળાનાથને રાજી જોઈ મેઘાવતીના આનંદની અવધિ જ ન રહી. ભોળાનાથને પોતાની સમક્ષ પ્રગટ થયેલા નિહાળી ભાવ વિભોર થઈ આસન પર જ ઊભી રહી. ભોળાનાથનું સ્વરૂપ એવું અદ્ભુત અને અવલૌકિક હતું. ભોળાનાથના એ અવલૌકિક સ્વરૂપના દર્શન કરતાં જ મેઘાવતી ભાવ વિભોર બની ગઈ. ઘડીભર તો વાચા પણ હરાઈ ગઈ, દર્શન કરતાં ભાન ભૂલી ગઈ. થોડી વાર પછી સ્વસ્થ થતાં ગદગદ કંઠે ભોળાનાથ સમક્ષ સ્તુતિ કરવા લાગી. પોતાના મનની મહેચ્છા પ્રગટ કરતાં બોલી, દયાનિધિ દયા કરો રે, બોલી મેઘાવતી સુખ મારા વાલા, રાત દિવસની ઝંખનારે, માગુ પતિનું સુખ મારા વાલા. હે કૃપા સિંધુ, અવિવાહિત કન્યાનું જીવન અપૂર્ણ કહેવાય. યજ્ઞ આજ્ઞાદિ કાર્યો પણ દંપતિ દ્વારા થાય છે, ત્યારે જ ફળ પ્રાપ્તિ થાય છે. અવિવાહિત કુમારીને સમાજ પણ શંકાની દ્રષ્ટિએ નિહાળે છે. હે ભોળાનાથ, આપે મારી સમક્ષ વરદાન આપવાની ઈચ્છા પ્રગટ કરી છે તો મને પતિ આપો એવું વરદાન માગું છું. મારી અભિલાષા ઉત્તમ પતિને પામવાની છે. ઉમાપતિ, અવિવાહિત જીવનથી ખૂબ દુઃખી દુઃખી થઈ ગઈ છું, મને પતિ આપો, પતિ આપો. બોલ્યા શંકર, સુણ દીકરી રે, બોલી વળી પાંચ વાર મારા વાલા, પાંચ પતિ તારે થશે રે, ધર્મ સમા અવતાર મારા વાલા. શ્રીકૃષ્ણના મુખેથી મેઘાવતીની કથા સાંભળી રહેલા પાંડવો અને દ્રૌપદી કથા પ્રવાહમાં વહી રહ્યા હતા. શ્રીકૃષ્ણ ગંભીર સ્વરે બોલ્યા, યુધિષ્ઠિર, શિવજીને મોઢેથી પાંચ પતિનું વરદાન સાંભળી મેઘાવતીનું મસ્તક લજ્જાના ભારથી નીચું ઢળી ગયું. પાંચ પતિની કલ્પના કરતાં જ કાયા કંપી ઉઠી, શરીરમાંથી ભયની ધ્રુજારી પસાર થઈ ગઈ. કંપી ઉઠી મેઘાવતી રે, આશીષ નહીં આ શ્રાપ મારા વાલા, રસ્તો કાઢો વરદાનનો રે, ગુનો કરો સૌ માફ મારા વાલા. શિવજી બોલ્યા, બેટા, તે મારી પાસે પાંચ વાર પતિની માંગણી કરી, તને વરદાન આપવાનું વચન તો આપી ચૂક્યો હતો. પાંચ પતિની તારી મહેશા પરિપૂર્ણ ન થાય તો મારું વચન ફોક થાય, પણ બેટા ચિંતા ન કરીશ. પરાક્રમી સુશીલ અને ધર્માચરણી પાંચ પતિની જરૂર પ્રાપ્ત થશે. ના ઉમાપતિ, ના, પાંચ પતિની પત્ની બની મારે લાંછનભર્યું જીવન નથી જીવવું. મેં તો માત્ર ફક્ત એક જ પતિની માંગણી મૂકી હતી, એટલે દુઃખના આવેગમાં હું ભાન ભૂલી ગઈ હતી. પાંચ વાર પતિ આપો એમ ભૂલાઈ ગયું, મારો અપરાધ ક્ષમા કરો. બેટી, આપેલું વરદાન કઈ રીતે મિથ્યા થાય? પ્રભુ, આપે જેને અમૃત માનીને આપ્યું છે એ મારા માટે હળાહળ ઝેર છે, આશીર્વાદ નથી, અભિશ્રાપ છે. હું તો આપની ભક્ત છું, સદાશિવની ભક્તિ કરનારની સ્ત્રી પાંચ પતિની પત્ની થાય તો સંસારમાં આપની શી શોભા રહેશે? બેટી, ભોળાનાથ સ્નેહભર્યા સ્વરે બોલ્યા, મારું વરદાન અભિશ્રાપરૂપ નહીં બને, એને હૈયાધારણ રાખજે. આ જન્મમાં તને પાંચ પતિ પ્રાપ્ત નહીં થાય. તારું તપોબળ ખૂબ હોવાથી તારે ગર્ભાવાસની કેદ પણ નહીં ભોગવવી પડે.
તારી ઉત્પત્તિ યજ્ઞકુંડમાંથી થશે. આવતા જન્મે પાંચ પતિનું સુખ પ્રાપ્ત કર્યા પછી અંત સમયે તું મોક્ષપદને પામીશ. પણ ભોળાનાથ, પાંચ પતિની પત્ની તરીકે હું સંસારમાં વગોવાઈ જઈશ. મારા કયા અપરાધોની આવી ભયંકર સજા મળી રહી છે? મેઘાવતી બોલી, બેટી, જેવી કરણી તેવી ભરણી. તારે ત્યાં તારું હિત કરવા આવેલા દુર્વાસાને તે તારી ભક્તિના અભિમાનમાં અપમાનિત કર્યા છે. દુર્વાસા મારા અંશમાંથી જન્મ્યા છે એટલે મને ખૂબ વાલા છે. બેટી, દુર્વાસાની કોપ શક્તિ એવી પ્રચંડ છે કે એની આગમાં ત્રણેય લોક બળીને ખાક થઈ જાય. એમના બ્રહ્મતેજનું અપમાન કર્યું છે. તારો બીજો અપરાધ તો આનાથી ભયંકર છે. બીજો કયો અપરાધ મેં કર્યો છે? તે પુરુષોત્તમ માસની ઘોર નિંદા કરી છે. એને મળમાસ તરીકે સંબોધી તારે હાથે જ નર્ક લોકનો દ્વાર ઉગાડ્યું છે. શું પુરુષોત્તમ માસનું એટલું બધું મહાત્મા છે? ભય અને આશ્ચર્ય અનુભવતા મેઘાવતી બોલી, મેઘાવતી, શ્રીકૃષ્ણ ભગવાને પોતાનું ઐશ્વર્ય આ માસને અર્પણ કર્યું છે. આ માસ ભગવાનને પ્રાણથી અધિક પ્યારો છે. એનું વ્રત કરવાની તને દુર્વાસાએ સલાહ આપી તો તે માસનું જ અપમાન કર્યું. એ અનાદરના ફળરૂપે તને આજ પાંચ પતિની પ્રાપ્તિની સજા મળી છે. આટલું બોલી આશુતોષ અંતર્ધ્યાન થઈ ગયા. ભોળાનાથની વિદાય પછી મેઘાવતીની ચિંતાનો પાર ન રહ્યો. સમૂહમાંથી છૂટી પડી ગયેલી હરણી આકળ વિકળ થઈ જાય એમ મેઘાવતી તરફડવા લાગી. સૂત પુરાણી બોલ્યા, હે મુનિવર્યો, ભગવાન શિવ ઈશાન દિશામાં વિદાય થયા ત્યારે મુનિરાજ મેઘાવતીના સંતાપનો પાર રહ્યો નહીં. બ્રહ્મહત્યાએ ઇન્દ્રને ત્રાહિમામ કરી દીધો હતો એમ આ પાંચ પતિના શાપે મેઘાવતીને આકળ વિકળ કરી નાખી. મેઘાવતી ભક્તિના અભિમાનને વશ ન થઈ હોત તો પોતાના પિતાના પરમ સખા દુર્વાસાની સલાહ અવગણી ન હોત અને સંતાપની આગમાં બળવું જળવું ન પડત. થાકેલા રાજાની આંખ પવનની મીઠી લેરખીમાં મળી ન મળી ત્યાં તો મધુર સ્વર સંભળાયો. અવાજની દિશામાં રાજાની દ્રષ્ટિ દોડી ગઈ. વડની ડાળી પર એક સુંદર મજાનો પોપટ બેઠો હતો. રાજાની તરફ જોઈ માનવવાણીમાં એ બોલી રહ્યો હતો. 11મો અધ્યાય પૂરો થયો રે. સુણો ધરીને વાલ મારા વાલા, વ્રત નિયમને આચરીને ઉતરજો ભવપાર મારા વાલા. જય શ્રી કૃષ્ણ.